गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 માં વિજ્ઞાન વિષય સાથે મળી રહ્યા છે. મિત્રો, એસએસસી બોર્ડની એક્ઝામ જેમ જેમ નજીક આવી રહી છે, એમ સ્વાભાવિક છે કે તમને બધાને વિજ્ઞાન વિષયમાં થોડું ટેન્શન થતું હોય કે કયા પ્રશ્નો આપણે તૈયાર કરવા. તો મિત્રો, ચિંતા નહીં કરો, આજે આપણે ખૂબ જ અગત્યના ચેપ્ટર સાથે મળી રહ્યા છીએ, કારણ કે આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ અગત્યનું બની જશે. કેમ? કારણ કે બોર્ડની એક્ઝામમાં આ ચેપ્ટરમાં જે ગુણ ભાર છે ખૂબ જ વધારે છે, એટલે કે આ ચેપ્ટરમાંથી સૌથી વધારે ગુણનું પૂછાય છે. અને આ ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 8, જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજીમાં સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. બરોબર, હવે આ ચેપ્ટરમાંથી કુલ આમ જોવા જઈએ તો 6 માર્ક્સનું, પણ વિકલ્પો જો ગણવા જઈએ તો કુલ 9 માર્ક્સનું મિત્રો પૂછાશે. હવે 9 માર્ક્સ જો પૂછાતા હોય તો આ ચેપ્ટર તો મારી દ્રષ્ટિએ તમારે પહેલું તૈયાર કરવું જોઈએ, કારણ કે 9 માર્ક્સ આપણે ખોવાય જ નહીં. બરોબર, અને આપણી જવાબદારી બની જાય છે કે આ ચેપ્ટરને વધારે ન્યાય આપવો જોઈએ. બરોબર, હવે આ ચેપ્ટરમાંથી તમે કયા પ્રશ્નો વધારે તૈયાર કરશો તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ આપણે જોઈએ. પણ આ ચેપ્ટરમાંથી એક ગુણના એક પ્રશ્ન, બરોબર, બે ગુણનો પણ એક પ્રશ્ન પૂછાશે, એટલે કુલ 3 માર્ક્સ થયા. અને 3 ગુણના બે પ્રશ્નો પૂછાશે એટલે કુલ 6, એટલે 6 અને 3 કેટલા થયા? 9 માર્ક્સ થયા. બરોબર, એટલે આ ચેપ્ટર મારી દ્રષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એને લિબરલ ન લેતા. બરોબર, હવે આ ચેપ્ટરમાંથી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કયા તો એ જોઈએ આપણે. એમાં પહેલો ટોપિક છે આપણો લિંગી પ્રજનન. બરોબર, હવે એમાં પહેલો ખૂબ જ અગત્યનો, સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન સમજાવો. હવે સપુષ્પી વનસ્પતિમાં તો એની આકૃતિ પણ તમારે તૈયાર કરવી પડશે મિત્રો. પણ જો કદાચ એ જુદી રીતે પૂછે અને પ્રશ્ન ફેરવીને જો પેપર સેટર પૂછે તો પુષ્પના આયામ છેદની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. તો આ રીતે પણ આ જ પ્રશ્ન ફેરવી ફેરવીને પૂછી શકાય, એટલે આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. બીજા નંબરમાં જોઈએ તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ કે સ્ત્રીના પ્રજનન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરી પ્રજનન તંત્રના ગમે તે બે અંગો સમજાવો. આમ તો મિત્રો પુરુષનું પ્રજનન તંત્ર પણ પૂછી શકાય, પણ એ હવે કોર્સમાં રહ્યું નથી. અને અત્યારે વધારે વાર જો કોઈ પ્રશ્ન પૂછાયો હોય તો સ્ત્રીના પ્રજનન તંત્રની નામ નિર્દેશન વાળી આકૃતિ ખાસ તૈયાર કરજો. બરોબર, ત્યાર પછી ત્રીજા નંબરે જોઈએ તો શા માટે લિંગી પ્રજનન થી પ્રજનન થવું જરૂરી છે. સમજો જરા, શા માટે લિંગી પ્રજનન થી પ્રજનન થવું જરૂરી છે. ચોથા નંબરમાં વાત કરીએ તો ગર્ભધારણ અટકાવવાના ઉપાયો જણાવો. પાંચમા નંબરમાં જોઈએ તો જો કોઈ સ્ત્રી કોપર ટી નો ઉપયોગ કરી રહી છે, બરોબર, તો શું આ તેને જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ કરશે? આ બી પ્રશ્ન પૂછી શકાય. આ રીતે ધ્યાન રાખજો કે જો કોઈ સ્ત્રી કોપર્ટી મુકાવી એટલે કે કોપર્ટીનો ઉપયોગ કરી રહી છે તો શું આ તેને જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ કરશે? બરોબર, ત્યાર પછી છઠ્ઠા નંબરના પ્રશ્નની વાત કરીએ તો જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે માદામાં શું ફેરફાર થાય છે? સમજો જરા પ્રશ્નને ફેરવીને વચ્ચેથી પૂછેલા છે કે જ્યારે અંડકોષનું ફલન ન થાય ત્યારે માદામાં શું ફેરફાર થાય છે. એટલે આ રીતે મિત્રો પ્રશ્નો એકદમ ઈઝી સરળ ભાષામાં નહીં પૂછાય બોર્ડમાં. બરોબર, એટલે તમારે ધ્યાન રાખવું જ પડશે. અને જો આ પ્રશ્ન હજી બીજી રીતે પૂછવો હોય તો જો ફલન ન થાય તો ગર્ભાશયમાં કયા ફેરફાર થાય છે? બરોબર, તો આ પ્રશ્ન પણ આપણા માટે ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી સાતમા નંબરમાં જોઈએ એમસી પીરિયડ એટલે કે રજો દર્શન અને રજો નિવૃત્તિ મેનોપોઝ એટલે શું? ધ્યાન રાખજો,
रजो दर्शन अने रजो निवृत्ति जेने मोनोपॉज तरीके ओळखीए छे एटले शुं? आठमा नंबरनो अगत्यनो प्रश्न, जरायु एटले शुं? गर्भावस्थामां तेनी भूमिका विशे चर्चा करो। मोस्ट इम्पोर्टेंट क्वेश्चन छे मित्रो। नवमा नंबरमां छे, तरुण अवस्थामां जोवा मळता फेरफारो लखो। अथवा बीजी रीते पूछी शकाय के यौवन आरंभना समये छोकरीओमां कया परिवर्तनो जोवा मळे छे, बरोबर? साथे साथे આપણે બીજો એક 10મા નંબરનો ક્વેશ્ચન જોવા જવાના છીએ, કારણ કે આવો જ પ્રશ્ન એક પૂછી શકાય, બરોબર? કારણ કે છેલ્લા 2 વર્ષમાં આવા જ પ્રશ્નોને વધારે ભાર આપવામાં આવી રહ્યો છે કે એક સંયુક્ત પરિવારમાં રહેતી બે બાળકીઓની માતા પુત્રવધુ ગર્ભવતી બને છે। સમજો જરા, પુત્રવધુના સાસુ સસરા પુત્ર ઈચ્છે છે અને એવું માને છે કે પુત્ર જન્મ માટે પુત્ર વધુ જવાબદાર છે, તે આ માટે ગર્ભ પરીક્ષણ કરાવવાનું દબાણ પણ કરે છે, બરોબર? અને એના ઉપરથી 3 પ્રશ્નો પૂછાય છે। તો 1 નંબર, પુત્ર વધુએ ગર્ભ પરીક્ષણ કરાવવું જોઈએ શા માટે? બીજો પ્રશ્ન એના ઉપરથી પૂછાયો છે કે જો ગર્ભમાં સ્ત્રી ભ્રૂણનો વિકાસ થતો હોય તો તેમણે શું કરવું જોઈએ? અને ત્રીજો પ્રશ્ન એના ઉપરથી, તમે સાસુ સસરાની પુત્ર જન્મ માટેની માન્યતા સાથે સહમત છો કે નહીં, એનો જવાબ આપવાનો છે। એટલે આ રીતે પ્રશ્ન એક જ છે પણ 3 માર્ક્સમાં મિત્રો પૂછાશે, એમાં 3 પ્રશ્નોના જવાબ તમારે આપવાના રહેશે। મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તૈયાર કરવાનું ચૂકતા નહીં। ત્યાર પછી બીજા એક ટોપિકની વાત કરીએ તો શું સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે? આ ટોપિક છે અને એમાંથી એક પ્રશ્ન ખૂબ જ અગત્યનો પૂછી શકાય અને એ છે ડીએનએ ની પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે, સમજાવો। સમજો જરા, ડીએનએ ની પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે, સમજાવો। તો મિત્રો, આની અંદર 2 અગત્યના પ્રશ્નો મારી દ્રષ્ટિએ તો છે જ। આ પહેલા તૈયાર કરવાના, એક તો સપુષ્પી વનસ્પતિ અને એની આકૃતિ, એના ભાગોનું વર્ણન। બીજો પ્રશ્ન છે સ્ત્રીનું પ્રજનન તંત્ર, એની આકૃતિ, એના ભાગોનું વર્ણન, બરોબર? ત્રીજા નંબરમાં એક અગત્યનો પ્રશ્ન છે। આ 3 પ્રશ્નો 3-3 માર્ક્સમાં પણ પૂછી શકાય। સાથે સાથે તમે જોયું હશે કે અહીંયા જરાયુ એટલે શું, ગર્ભાવસ્થામાં તેની ભૂમિકા વિશે ચર્ચા કરો, બરોબર? તો આ હતા આપણા કુલ 9 માર્ક્સના પ્રશ્નો, જેમાં 1 માર્ક્સનો એક ટૂંકો પ્રશ્ન, ત્યાર પછી 2 ગુણમાં 1 પ્રશ્ન અને 3 માર્ક્સનો એવા 2 પ્રશ્ન પૂછાશે, એમ આ ચેપ્ટરમાંથી કુલ 9 માર્ક્સનું મિત્રો પૂછાવવાનું છે, બરોબર? અને આ જે ટોપિકો કીધા એટલા જ તમારે તૈયાર કરવાના છે આ ચેપ્ટરમાંથી, બીજું કશું જ તૈયાર કરવાનું નથી। કારણ કે બીજા બધા ટોપિકો આ ચેપ્ટરમાંથી કટ કરી દેવામાં આવ્યા છે, જે આ વખતે બોર્ડની એક્ઝામમાં પૂછાવાના નથી। તો તમે ધ્યાનથી આ બધા પ્રશ્નો બરોબર તૈયાર કરજો, આકૃતિ તૈયાર થઈ જાય તો મોઢે દોરી દેજો, નામ નિર્દેશન પરફેક્ટ કરજો મિત્રો, કારણ આપણે એક પણ માર્ક્સ ગુમાવવો નથી, બરોબર? તો તૈયાર છો ને મિત્રો? તો નેક્સ્ટ વિડીયોમાં પાછા એક આવાજ એક નવા ચેપ્ટર સાથે ફરી મળીએ છે। ત્યાં સુધી આ વિડીયો તમે બને એટલો તમારા ફ્રેન્ડ સર્કલ સગા સંબંધીમાં શેર કરતા રહો અને આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો જલ્દીથી કરી નાખો, જેથી કરીને તમે બોર્ડની એક્ઝામ માટેની દરેક વિષયની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સિરીઝ જે છે એના દરેક વિડીયો તમે જોઈ શકો। તો નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ, ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો।